नमस्कार मित्रों, यूट्यूब पर तमे जोई रह्या छो वीआईपी एडिटिंग चैनल। आज जे तमे वीडियो जोयो तो मित्रों, एवो वीडियो तमारो तमे बनावा मांगता हो, एमा फोटा बदलीने तमे तमारा फोटा मुकवा मांगता हो तो आ वीडियो तमे ध्यानथी जुओ। तो मित्रों, आ जे प्रोजेक्ट फाइल छे एनू लिंक मैं नीचे आपी दीधुं छे, त्यां जईने आ प्रोजेक्ट फाइल तमे डाउनलॉड करी शको छो। अने मित्रों, तमारे आ वीडियो पूरुं जोवानुं छे, एमा पासवर्ड छुपायेलो छे, तो तमे ए पासवर्ड नाखीने आ प्रोजेक्ट फाइल अनलॉक करी शको छो। तो मित्रों, हवे आपणे आ वीडियो चालू करीशुं। तो मित्रों, सौथी पहला तो आपणे यूट्यूब खोली लईशुं। आ रीते यूट्यूब खोली लेवानुं छे। यूट्यूब खोलीने तमारे जे चेनलनुं नाम छे वीआईपी एडिटिंग चेनल, ए तमारे खोली लेवानी। पछी तमे हाल जे वीडियो जोई रहेला छो ए वीडियो तमारे खोली लेवानो छे। अत्यारे हूँ एक्जाम्पल तरीके बतावी रह्यो छु। ए वीडियो खोलीने नीचे तमारे डिस्क्रिप्शन में जवानू छे। डिस्क्रिप्शन में जईने अहींया प्रोजेक्ट फाइलनू जे लिंक छे मैं आपी दीधुं छे, तो आ लिंक उपर आपणे क्लिक करी लईशुं। आ रीते लिंक उपर क्लिक करी लेवानू छे। पछी तमारे अहींया आगळ जे डाउनलॉडनो ऑप्शन आवे छे एना उपर क्लिक करीने आ प्रोजेक्ट फाइल डाउनलॉड करी लेवानी। पछी बार आवी जवानू छे। बार आव्या पछी तमारे एक एप्लिकेशननी जरूर पड़शे, जेनुं नाम छे जकायवर एप्लिकेशन। एनू लिंक हूँ नीचे डिस्क्रिप्शनमां आपी दईश, त्यां जई तमे एने डाउनलॉड करी शको छो। अथवा तमे प्ले स्टोर उपर એપ્લિકેશનનું નામ લખીને તમે એ ખોલી શકો છો। હવે જકાયવર એપ્લિકેશન આપણે ડાઉનલોડ કરી લેવાની છે। ડાઉનલોડ કર્યા પછી એને ઓપન કરી લઈશું। ઓપન કરી લીધા પછી તમારા મોબાઈલના ફોલ્ડરો અહીંયા આવી જશે। હવે તમે જે ફોલ્ડરમાં આ પ્રોજેક્ટ ફાઇલ ડાઉનલોડ કરી હોય એ ફોલ્ડર તમારે ખોલી લેવાનું છે। ફોલ્ડર ખોલ્યા પછી તમારે અહીંયા આગળ જે ફાઇલ આવેલી છે, પ્રોજેક્ટ ફાઇલ આપણી આવેલી છે, એના ઉપર ક્લિક કરી લેવાનું છે। ક્લિક કર્યા પછી તમારે અહીંયા એક્સ્ટ્રેક્ટ હિયર ઉપર ક્લિક કરી લેવાનું છે। એક્સ્ટ્રેક્ટ હિયર ઉપર ક્લિક કરશો એટલે સૌથી પહેલાં તો તમને પાસવર્ડ પૂછશે, તો તમારે આ વિડીયો પૂરું જોવાનું છે, એમાં પાસવર્ડ છુપાયેલો છે, તો તમારે એ પાસવર્ડ જોઈને નાખી દેવાનો છે, તો આ ફાઇલ અનલોક થઈ જશે। એક્ઝામ્પલ તરીકે હું બીજો કોઈ પાસવર્ડ આમાં નાખી રહ્યો છું। પાસવર્ડ નાખ્યા પછી તમારી પાસે આવી એક ફાઇલ આવી જશે। તો દોસ્તો, હું આનું નામ ચેન્જ કરી દઉં છું અત્યારે, તો એવી ફાઇલ તમારી પાસે આવી જશે। તો મિત્રો, આવી ફાઇલ તમારી પાસે આવી જશે। મહાદેવ 6 ઝીપ કરીને જે ફાઇલ છે એ તમારી પાસે આવી જાય એટલે તમારે હવે બહાર આવી જવાનું છે। બહાર આવ્યા પછી તમારે નોડ વિડીયો એપ્લિકેશન ખોલી લેવાનું છે। આ નોડ વિડીયો એપ્લિકેશનનું લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાં જઈ તમે એને ડાઉનલોડ કરી શકો છો। આપણે નોડ વિડીયો એપ્લિકેશન મેં ખોલી લીધું છે। હવે તમારે આ જે આઇકન દેખાય છે એના ઉપર ક્લિક કરી લેવાનું છે। એના ઉપર ક્લિક કરશો અને એટલે અહીંયા આગળ બે ઓપ્શન બતાવશે તમને, તો તમારે અહીંયા આગળ આ જે લોડ ફ્રોમ ઝિપ છે એના ઉપર ક્લિક કરી લેવાનું છે। ક્લિક કર્યા પછી તમારે આ જે 3 લાઇનિંગ દેખાય છે એના ઉપર ક્લિક કરી લેવાનું, પછી નીચે જવાનું છે। નીચે જઈને માય ફાઇલ્સ કરીને લખેલું હશે એના ઉપર ક્લિક કરી દેવાનું, પછી તમારે અહીંયા ઇન્ટરનેટ સ્ટોરેજમાં જતું રહેવાનું છે। સ્ટોરેજમાં જશો એટલે તમે જે પ્રોજેક્ટ ફાઇલ છે જ્યાં એક્સ્ટ્રેક્ટ કરી હોય ત્યાં આગળ તમારે જવાનું છે। ત્યાં જઈને આ જે ફાઇલ છે મહાદેવ 6 ઝીપ કરીને એ આપણે ટીક કરી દઈશું અને અહીંયા ડન કરી દેવાનું છે। એટલે આ જે પ્રોજેક્ટ ફાઇલ છે અહીંયા નોડ વિડીયોમાં લોડ થઈને અહીંયા આગળ ખુલી જશે। હવે આપણે એને ઓપન કરી દઈશું। આ પ્રોજેક્ટ ફાઇલ ઓપન કરી દેવાની છે। ઓપન કર્યા પછી તમારી પાસે આવું ઇન્ટરફેસ આવી જશે। હવે તમારે ગ્રુપ ઉપર ક્લિક કરી દેવાનું છે। ગ્રુપ ઉપર ક્લિક કર્યા પછી તમે અહીંયા આગળ ફોટા જોઈ શકો છો,
અહીંયા આગળ ફોટા આપેલા છે અને અહીંયા આગળ જે સોંગ આપેલું છે, તો અહીંયા આગળ મેં લખેલું છે યોર ફોટો ટુ કરીને લખ્યું છે, અને આગળ જશું એટલે તમને અહીંયા આગળ યોર ફોટો ટુ કરીને જોવા મળશે. તો મિત્રો આ જે પહેલો ફોટો છે એ આપણે ચેન્જ કરવો છે, તો ચેન્જ કરવા માટે આપણે એ ફોટા ઉપર ક્લિક કરી લેવાનું છે. ક્લિક કરી લીધા પછી તમારે આ ત્રણ લાઇનિંગ ઉપર ક્લિક કરી લેવાનું, પછી અહીંયા રિપ્લેસ ઉપર ક્લિક કરી લેવાનું છે. રિપ્લેસ ઉપર ક્લિક કરીને પછી તમારે આવું ઇન્ટરફેસ આવી જાય એટલે આ ત્રણ લાઇનિંગ ઉપર ક્લિક કરી લેવાનું છે. ક્લિક કર્યા પછી તમારે ઇમેજમાં જતું રહેવાનું છે. ઇમેજમાં જઈને તમે જોઈ શકો છો તમારા મોબાઈલમાં જેટલા પણ ફોલ્ડરમાં ફોટા હશે એ બધા અહીંયા આવી જશે. તો તમારે કોઈ કટિંગ કરેલો ફોટો તમારી પાસે હોય તો તમારે એ લઈ લેવાનો છે. એક્ઝામ્પલ તરીકે હું બીજો કોઈ ફોટો અત્યારે સિલેક્ટ કરી લઉં છું. તો મિત્રો આ જે ફોટો એક્ઝામ્પલ તરીકે હું સિલેક્ટ કરી લઉં છું, તો આ રીતે ફોટો ચેન્જ થઈ ગયો છે આપણો. અહીંયા ફોટો ચેન્જ થઈ ગયો છે. હવે મિત્રો તમારે આ ફોટાને સેટ કરવાનો છે, તો સેટ કરવા માટે તો મિત્રો આની મદદથી આપણે એને નીચે લાવી દઈશું. આટલે સુધી નીચે લાવી દેવાનો, પછી આની મદદથી આપણે એની સાઇઝ વધારી દઈશું. આ રીતે સાઇઝ વધારી દેવાનું છે. પછી આની મદદથી આ બાજુ એને કરી દઈશું. આટલે સુધી કરીને આની મદદથી એને સેજ ઉપર લાવી દઈશું અહીંયા. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણે ફોટો ચેન્જ કરી દીધો છે અને સેટ કરી દીધો છે. હવે મિત્રો એ જ રીતે આપણે આ બીજો જે ફોટો છે તમે ચેન્જ કરી શકો છો. અહીંયા આ જે ફોટો આવેલો છે એ ફોટો પણ તમે ચેન્જ કરી શકો છો. એટલે અહીંયા આગળ ફોટો જે તમે ચેન્જ કરશો એ અહીંયા આગળ બદલાઈ જશે. આ વિડીયોની આગળ આપણે જઈએ છીએ. મિત્રો વિડીયોને આગળ જઈશું એટલે અહીંયા આગળ આ જે બીજો ફોટો છે એ આપણે ચેન્જ કરવો હોય તો તમે કરી શકો. હવે આપણે આમાં જે સોંગ છે એ આપણે ચેન્જ કરવું છે, તો આ જે સોંગ છે એના ઉપર ક્લિક કરી લેવાનું છે. ક્લિક કર્યા પછી અહીંયા આગળ ત્રણ લાઇનિંગ ઉપર ક્લિક કરી લેવાનું છે. ક્લિક કરીને આપણે ડિલીટ કરી દેવાનું. એને ડિલીટ કર્યા પછી તમારે નવું સોંગ એડ કરી લેવાનું છે. તો એડ કરવા માટે આપણે આ જે આઇકન દેખાય છે પ્લસનું એના ઉપર ક્લિક કરી લઈશું. ક્લિક કર્યા પછી અહીંયા મીડિયામાં જતું રહેવાનું છે. મીડિયામાં જઈને તમારે આ લોડ ફ્રોમ ફાઇલ છે એના ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે આવું ઇન્ટરફેસ તમારી પાસે આવી જશે. એટલે તમારે આ ત્રણ લાઇનિંગ ઉપર ક્લિક કરી લેવાનું છે. ક્લિક કર્યા પછી નીચે જવાનું છે. નીચે જઈને અહીંયા આગળ સાઉન્ડ સ્પીકર કરીને લખેલું છે એના ઉપર ક્લિક કરી દેવાનું. એટલે તમારા મોબાઈલના જેટલા પણ સોંગ હશે મોબાઈલમાં એ બધા અહીંયા આવી જશે. તો તમારે 30 સેકન્ડનું સોંગ સિલેક્ટ કરી લેવાનું છે. તો આપણે 30 સેકન્ડનું સોંગ સિલેક્ટ કરી લઈશું. એક્ઝામ્પલ તરીકે આ સોંગ સિલેક્ટ કરી લીધું મેં. હવે અહીંયા આગળ સોંગ ચેન્જ થઈને આવી ગયું છે. હવે મિત્રો આપણે આ વિડીયો સેવ કરવાનું છે, તો સેવ કરવા માટે આ જે આઇકન દેખાય છે એના ઉપર ક્લિક કરી લેવાનું છે. આના ઉપર ક્લિક કરશો એટલે આવું ઇન્ટરફેસ આવી જશે. એટલે તમારે રિઝોલ્યુશન ઉપર ક્લિક કરી લેવાનું છે. ક્લિક કરીને આપણે 1080p કરી દેવાનું છે. 1080p કરીને પછી તમારે અહીંયા 30 fps લખ્યું છે એની જગ્યાએ આપણે 60 fps કરી દેવાનું. એના ઉપર ક્લિક કરીને આપણે અહીંયા આગળ 60 કરી દઈશું. હવે અહીંયા ક્વોલિટી જે છે હાઈ લખેલું છે, તો આપણે એને ક્લિક કરીશું અને અહીંયા વેરી હાઈ કરી દઈશું. એટલે વેરી હાઈ આપણી ક્વોલિટી થઈ જશે. હવે આપણે આ ગ્રીન બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. ગ્રીન બટન ઉપર ક્લિક કરશો એટલે આ પ્રોસેસ થઈને આપણું આ વિડીયો સેવ થઈ જશે. તો દોસ્તો તમને આ વિડીયો કેવું લાગ્યું લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં.